નમસ્તે, કેમ છો બાળકો? મજામાં ને? હા, હવે આપણે ક થી જ્ઞ ત્ર શ્ર સુધી શીખી ગયા છીએ, બરોબર? પછી ગુજરાતી સ્વર અ થી અહ સુધી શીખી ગયા છીએ. હવે આપણે આજે ક થી ઘ ની બારાક્ષરી લખવાની છે અને શીખવાની છે. હો, તો ક અને અ સ્વર છે એ ક ની હારે ભળે ત્યારે ક થાય છે, બરોબર? તો ક ની બારાક્ષરી લખવી હોય આપણે તો પહેલાં તો આપણે કેવી રીતે લખીશું? ક વત્તા અ બરાબર ક, ક વત્તા આ બરાબર કા, ક વત્તા કી બરાબર ઈ બરાબર કી, ક વત્તા ઈ બરાબર કી, ક વત્તા ઉ બરાબર કુ, ક વત્તા ઉ બરાબર કુ, ક વત્તા એ બરાબર કે, ક વત્તા ઐ બરાબર કઈ, ક વત્તા ઓ બરાબર કો, ક વત્તા ઔ બરાબર કૌ, ક વત્તા અમ બરાબર કમ, ક વત્તા અહ બરાબર કહ, બરોબર? આપણે ઋને આ રીતે બારાક્ષરીમાં લેવાનો નથી, પણ લખવાનો છે સ્વરમાં. ક કા કી કી, કુ કુ કે કઈ, કો કૌ કમ કહ. ઓકે, એ રીતે ઘ સુધી તમારે બારાક્ષરી લખવાની છે બોલતા બોલતા. હ, લખીને આવશો ને બધા? સરસ, ચાલો બાય.